ગતરોજ ડીસા તાલુકાના ધારીસણા ગામે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજનો સમાજ સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ક્ષત્રિય જાગીરદાર સમાજનો સમાજ સુધારણા કાર્યક્રમ દૂધેશ્વર મહાદેવ મંદિર ધારીસણા ગામે યોજાયો હતો. જો કે આજના સમયમાં દરેક સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સમાજ છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે સમાજમાં લોકો આગળ વધી શકતા નથી. ત્યારે ગત રોજ ડીસા તાલુકાના ધારીસણા ગામે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા સમાજ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જે બાદ ક્ષત્રિય જાગીરદાર સમાજમાં લોકો જાગૃત થાય તે માટે પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું હતું. ધારીસણા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં પધારેલા મુખ્ય મહેમાનો દ્વારા જિલ્લામાં સ્થાયી થયેલા જાગીરદાર સમાજના લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ સમાજમાં સુધારો થાય તે માટે મહેમાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ અન્ય સમાજની હરોળમાં જાગીરદાર સમાજ પણ આગળ વધે તે માટે સમાજના આગેવાનો દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય જાગીરદાર સમાજ સુધારણામાં મહેમાનોનું શાલ, તલવાર અને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુ, વિશ્વભારતીબેન બહાદુરસિંહ વાઘેલા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સમાજને અવગણના થશે ત્યાં સમાજ અરીખમ રીતે એકતા કરીને આગળ વધશે. અત્યારે સમગ્ર બનાસકાંઠાની અંદર બહુ બોલી સંખ્યામાં સમાજ પથરાયેલો છે. ત્યાં સમાજ સાથે કોઈ પણ એવી અવગણના થાય તો સમાજ પણ નહીં સોંપી લે. એવા પણ અત્યારે યુવાનોમાં સૂર છે. આવનારા દિવસોમાં આ સમાજ ફરીથી શિક્ષણ તરફ, વ્યસનમુક્ત, સમાજના કુરિવાજો નાબૂદ આના તરફ આગળ વધી રહ્યો છે. અને આવનારા દિવસોમાં મને લાગે છે કે આ સમાજમાંથી અમારા દીકરા દીકરીઓ ભણીને આગળ આવે અને આ સમાજને બીજા સમાજની રોળમાં આગળ વધે એટલી જ પરમાત્માને આજે પ્રાર્થના કરી છે. આવનારો દિવસ સોનારો ઉગે એ જ અમારી પ્રાર્થના.